અમદાવાદમાં સિવિલ કેમ્પસમાં કરવામાં આવી છે તોડફોડ. બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં પાણી ન આવતા તોડફોડ કરી. પીઆઈયુ ઓફિસમાં ખૂબ ખરાબ રીતે તોડફોડ કરવામાં આવી છે. પીઆઈયુ કે જેની પાસે મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ છે જેની સામે નારાજગી દર્શાવતા તોડફોડ કરવામાં આવી. છેલ્લા 3-4 દિવસથી પાણી ન આવતા ઉભી થઈ હતી સમસ્યા. રેસિડેન્ટ ડોક્ટરોએ દરવાજા એસી ફર્નિચરમાં તોડફોડ કરી છે. આજે દ્રશ્યો સામે આવ્યા. આ ઘટનાને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે દુઃખદ ગણાવી છે અને તેમણે પાણીની વ્યવસ્થા મળવી જોઈએ તેવી રજૂઆત પણ કરી છે. સિવિલ હોસ્પિટલની અંદર આજે પણ ડોક્ટરો તોડફોડ કરવી પડે, હું માનું છું કે એ બહુ દુઃખદ ઘટના કહેવાય. કોરોના વોરિયર્સે એમને જીવના જોખમે છેલ્લા સતત એક વર્ષ વધુ કરતા ઉપરાંત એ લોકોએ અહીંયા સેવા કરી છે. ઘણા લોકો એની અંદર કોરોના વોરિયર્સ શહીદી પણ વોરી છે, તો એમને પીવાના પાણી માટે તોડફોડ કરવી પડે. હું માનું છું કે આનાથી મોટી કોઈ દુઃખદ ઘટના ના હોય. તાત્કાલિક સિવિલ હોસ્પિટલની અંદર સ્ટાફની ઘટ છે. મારા જ પ્રશ્નમાં જવાબમાં તો કે 40% કરતાં વધુ સ્ટાફની ઘટ છે, એ ઘટ પૂરી કરવી જોઈએ. અને કોરોના વોરિયર્સ જે છે એમને તમામ જે એમને પ્રાથમિક જે જરૂરિયાત છે, સુવિધાઓ છે, એ તમામ સરકારે પ્રોવાઈડ કરવી જોઈએ. અમદાવાદ ખાતે આવેલા સિવિલ કેમ્પસની અંદર તોડફોડ કરવામાં આવી છે. આપ દ્રશ્ય જોઈ શકો છો જે રીતે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ એટલે કે પીઆઈયુ જે યુનિટ છે કે જે મેન્ટેનન્સનું સિવિલ કેમ્પસની અંદર કામકાજ સંભાળે છે તેની ઓફિસની અંદર તોડફોડ કરવામાં આવી છે. આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો તે જ મુજબ જે એસીના આઉટડોર હોય છે તેને જે દિવાલમાં લાગેલા હોય છે તેને તોડી નાખવામાં આવ્યા છે અને નીચેની તરફ પડેલા પણ એસીના જે આઉટડોર યુનિટ જે છે તે પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. આ સિવાય પણ જે દ્રશ્યો છે ખૂબ જ કહી શકાય કે ખરાબ રીતે તોડફોડ કરવામાં આવી હોય તેની સાબિતી આપી રહ્યા છે. બારીના જે કાચ છે તે પણ સંપૂર્ણપણે તોડી નાખવામાં આવ્યા છે અને આ જે પ્રકારની તોડફોડ થઈ છે જે પ્રકારે પ્રાથમિક માહિતી મળી રહી છે તેની પણ વાત કરીએ તો કેટલાક દિવસ અગાઉ પીજી હોસ્ટેલ જે છે કે ત્યાં જે પાણી છે તે છેલ્લા 3-4 દિવસથી નહોતું આવતું અને તેની નારાજગીને લઈને આ પ્રકારની તોડફોડ કરવામાં આવી હોય તેવા પ્રકારની જે વાત છે સામે આવી રહી છે. એક પણ બારી અહીંયા સહી સલામત બાકી રહી હોય તેવા પ્રકારના એક પણ દ્રશ્યો સામે નથી આવી રહ્યા. તમામે તમામ બારીના જે કાચ છે તે તોડી નાખવામાં આવ્યા છે. આ સાથે એસીની અંદર મોટા પાયે તોડફોડ કરવામાં આવી છે. કહી શકાય કે હજારો લાખોનું જે નુકસાન છે તે કરવામાં આવ્યું છે. જ્યારે પીઆઈયુ ઓફિસની અંદરની તરફ સીધી રીતે કોઈ અધિકારી અત્યારે ઉપસ્થિત નથી અને જો કોઈ અધિકારી સાથે અહીંયા જે પણ કામ કરી રહ્યા છે તેમની સાથે પણ જો વાતચીત કરવાનો પ્રયાસ કરીએ તો તેઓ પણ કોણે તોડફોડ કરી કેવી રીતે તોડફોડ કરી છે આ કોઈ પણ પ્રકારની માહિતી આપવા માટે તૈયાર નથી. અને અત્યારે આપ જોઈ શકો છો જે કોન્ટ્રાક્ટના જે કર્મચારીઓ છે તેઓ દ્વારા જે તોડફોડ કરવામાં આવી છે એસી સહિતના આઉટડોરનું તેનું સમારકામનું જે કામકાજ છે તે કરી રહ્યા છે. પરંતુ ખૂબ જ મોટી વાત કહી શકાય એક પણ સીસીટીવી કેમેરા અહીંયા ઉપલબ્ધ નથી જેના કારણે કોણે તોડફોડ કરી તે ખબર કેવી રીતે હવે આ લોકોને પડશે તે પણ જાણવું ખૂબ જ મુશ્કેલ ભરી વાત છે. અને આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અંદરની ઓફિસની અંદરના જે ફર્નિચર્સ છે જે કબાટ છે તે પણ તોડી નાખવામાં આવ્યા છે અને ખૂબ જ મોટા પાયે અહીંયા જે નુકસાન છે તે કરવામાં આવ્યું છે. દરવાજાને પણ આપ જોઈ શકો છો લોક જે લાગેલું છે લોક પણ અત્યારે જોવા મળી રહ્યું છે અને દરવાજાની અંદર તોડફોડ કરી નાખવામાં આવી છે. જે અધિકારીઓ હોય છે પીઆઈયુના તે અધિકારીઓ અહીંયા બેસતા હોય છે. આ સાથે જ જે બીજા દરવાજા છે તે દરવાજાના પણ આપ દ્રશ્યો જોઈ શકો છો. એક પણ જે દરવાજો છે તે સાજો રહ્યો નથી. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરના દરવાજા છે આ તમામ દરવાજાઓ. સાથે જ મીટિંગ રૂમની વાત કરીએ તો મીટિંગ રૂમ જે છે તેની અંદરના તમામ દરવાજાઓ જે છે તે તોડી નાખવામાં આવ્યા છે. એ સાથે જ આપણે અન્ય પણ જે દરવાજા છે તે પણ બતાવીશું. એક પણ દરવાજા જે છે તેનો લોક ખુલેલું અહીંયા જોવા નથી મળતું. તમામ દરવાજાને સીધી રીતે નુકસાન પહોંચાડીને તોડી નાખવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે અને મોટા પાયે નુકસાની કરવામાં આવી છે. પરંતુ આ તોડફોડ કોણે કરી તેની હજી સુધી સ્પષ્ટતા પીઆઈયુ વિભાગ તરફથી પણ આપવામાં નથી આવી રહી. કેમેરામેન શૈલેષ બગડા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ.